હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલા સાથે સ્વાદિષ્ટ એવું ભીંડાનું શાક તો ફ્રેન્ડ્સ લગ્ન પ્રસંગમાં મહારાજ બનાવતા હોય એના જેવું જ આ શાક બનશે અને મસાલો પણ એકદમ અલગ રીતે બનાવશું તો ચાલો બનાવીએ એકદમ ચટપટું એવું ભીંડાનું શાક તો ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડા લીધા છે ભીંડા આ રીતે એકદમ તાજા અને કુણા લેવાના ઉપરનો ભાગ તમે કટ કરો તો આરામથી કટ થઈ જવો જોઈએ એવા સરસ ભીંડા હોય એટલે તમારું ભીંડાનું શાક પરફેક્ટ જ બનશે ભીંડાનો ઉપયોગ કરતાં પહેલાં ભીંડાને એકદમ સારી રીતે ધોઈ કપડાંથી સાફ કરી અને પછી ઉપયોગમાં લેવાના પણ જો તમે ભીંડા ખરીદતી વખતે આ રીતે ઉપરની સિંગનો ભાગ કટ કરેલો હોય તો ભીંડા ધોવાના નથી જો તમે આ રીતે કટ કરેલા ભીંડા ધોશો ને તો ભીંડામાં પાણી જતું રહેશે પરિણામે ભીંડાનું શાક એકદમ ચીકણું બનશે તો ભીંડા સમારી લેશું ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ભીંડાનું શાક ગમે એટલી કાળજી રાખે ને તો પણ ચીકણું જ બનતું હોય છે પણ આજે હું તમને એવી ટીપ્સ બતાવીશ કે તમારું ભીંડાનું શાક ક્યારેય પણ ચીકણું નહીં બને તો આ રીતે ભીંડાના બે ભાગ કરી અને ટુકડા કરી લેશું અને વચ્ચે જોઈ લેવાનું કે ભીંડા ખરાબ નથી ને તો આ રીતે બધા જ ભીંડા સમારી લેશું અહીંયા બધા જ ભીંડા સમારી લીધા છે હવે ભીંડાની ચીકાશ દૂર કરવા માટે અહીંયા અડધી ચમચી ચણાનો લોટ લીધેલો છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ અડધી ચમચી જેટલો જ ઉપયોગમાં લેવાનો છે જો તમે ચણાનો લોટ વધારે ઉપયોગમાં લેશો તો શાકમાં ઉમેરેલું બધું જ તેલ ચણાનો લોટ શોષી લેશે પરિણામે શાક એકદમ ડ્રાય થઈ જશે આ રીતે અડધી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી અને ભીંડાને આ રીતે ઉછાળશો આ રીતે કરવાથી ચણાનો લોટ ભીંડા સાથે એકદમ કોટ થઈ જશે અને ભીંડાનું શાક બિલકુલ ચીકણું નહીં થાય તો તમે જુઓ કે આ રીતે ઉછાળવાથી બધા જ ભીંડા ચણાના લોટથી એકદમ સરસ કોટ થઈ ગયા છે હવે સમારેલા ભીંડા આપણે સાઈડ પર રાખી દઈશું અને શાક માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે ધીમા ગેસની ફ્લેમ ઉપર ગેસ પર કઢાઈ રાખેલી છે તો પચીસ ત્રીસ નંગ જેટલા શેંગદાણા ઉમેરશું શેંગદાણાની સાથે જ એક ચમચી વરિયાળી ઉમેરશું સાથે ચમચી જેટલા ધાણા પણ ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ શેકી લેશું રેગ્યુલર તમે ભીંડાનું શાક બનાવતા હશો એમાં તમે અલગ મસાલા કરતા હશો પણ આજનું જે ભીંડાનું શાક બનશે ને એક સ્પેશિયલ મસાલા સાથે તૈયાર થશે અને આ રીતે શાક બનાવી લીધું ને તો ઘરમાં તમારે દર વખતે આ જ રીતે શાક ની ડિમાન્ડ આવશે અહીંયા જુઓ કે થોડી જ વારમાં બધું સારી રીતે શેકાવા માંડ્યું છે બધી જ વસ્તુ સરસ શેકાઈ જાય ને એટલે પછી આપણે એક ચમચી જેટલા તલ ઉમેરી દેસું તલ ઉમેરવાથી પણ આ શાકનો સ્વાદ બહુ સરસ આવે છે તો ખાસ ઉમેરવા તલને શેકાતા વધારે વાર નથી લાગતી એટલે તલને આ રીતે આપણે લાસ્ટમાં જ ઉમેરવાના હવે અહીંયા ધાણા વરિયાળી અને સિંગદાણા બધું સરસ શેકાઈ ગયું છે અને સરસ સુગંધ પણ આવી રહી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી જ સામગ્રી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે આ બધી સામગ્રી સાઈડમાં રાખી દેસું અને ઠંડી થવા દેસું એ જ કડાઈમાં આપણે શાકનો વઘાર કરી લેશું તો કડાઈમાં તેલ ઉમેરશું લગ્ન પ્રસંગમાં બનતા શાકમાં એ લોકો ભીંડા તળીને શાક બનાવતા હોય છે પણ આજે આપણે ભીંડા તળ્યા વગર પણ બિલકુલ ચિકાસ વગરનું શાક તૈયાર કરશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થતાં એક મીડિયમ સાઇઝની ડુંગળીના આપણે ચાર ભાગ કરી અને બધા પાર્ટ અલગ કરી લેવાના તો એ તળી લેશો આ રીતે તળી અને તમે શાકમાં ડુંગળી ઉમેરશો ને એટલે શાક નો સ્વાદ એકદમ સરસ આવશે પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી નહીં ઉમેરવાની તો જુઓ કે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ડુંગળી વધારે સોફ્ટ નથી કરવાની થોડી સોફ્ટ થઈ જાય એટલે તરત જ આપણે ડુંગળી આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે તેલમાં આપણે શાકનો વઘાર કરશું એના માટે અડધી ચમચી જીરું ઉમેરશું જીરું અને રાઈનું પ્રમાણ આપણે ખૂબ ઓછું રાખશું અડધી ચમચી રાઈ ઉમેરશું સાથે જ એક ચમચી જેટલી લસણની ચટણી ઉમેરશું તમે લસણ ના ખાતા હોય તો લસણ નહીં ઉમેરવાનું લસણને પણ આ રીતે આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું કારણ અત્યારે લસણ એકદમ સરસ મિક્સ કરી લીધું છે થોડી ઘી ઉમેરશું અને તરત જ સમારેલા ભીંડા આપણે કડાઈમાં ઉમેરી દઈશું છે મિક્સ કરી લેશું તો ભીંડા એકદમ સરસ મિક્સ કરી લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને થોડી હળદર ઉમેરશું હળદર અને મીઠું ભીંડા સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું અહીં હળદર અને મીઠું પણ ભીંડા સાથે સરસ મિક્સ કરી દીધું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું

ગાંઠિયા પણ મસાલા સાથે પીસી લેશું અહિયાં મસાલો પીસી લીધો છે મસાલો પીસવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગાંઠિયા ઉમેર્યા પછી મિક્સર એકદમ તમારે કન્ટિન્યુ નથી ચલાવવાનું બે થી ત્રણ આટા ફેરવશો ને એટલે ગાંઠિયા મસાલા સાથે એકદમ સરસ પીસાઈ જશે તો પીસેલો મસાલો એક પ્લેટમાં લઈ લેશું અને તૈયાર કરેલા મસાલા સાથે થોડા એક્સ્ટ્રા મસાલા પણ ઉમેરી દેસુ જેમાં મેં અહીંયા બે ચમચી કશ્મીરી લાલ મરચું લીધેલું છે મરચાંનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો સાથે એક ચમચી જીરું ઉમેરશું આપણે આખા ધાણાનો ઉપયોગ કરેલો છે એટલે જીરુંનું પ્રમાણ ઓછું રાખશું પણ જો તમે આખા ધાણાનો ઉપયોગ કરેલો ના હોય ને તો થોડું જીરુંનું પ્રમાણ વધારે રાખવાનું અને એક ચમચી એક્સ્ટ્રા તલ પણ ઉમેરી દેશું તલ આપણે મસાલા સાથે ઉમેરેલા છે પણ ચમચી જેટલા મસા તલ તમે આખા ઉમેરશો ને એટલે શાકનો દેખાવ બહુ સરસ આવશે ને એક ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરશું આમચૂર પાવડર ઉમેરવાથી શું થશે કે શાકની ચીકાશે એકદમ દૂર થશે અને સાથે શાકનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરી દેશું અને બધો જ મસાલો એક વખત સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મસાલો બનાવી અને તમે પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પણ જો તમારે મસાલો સ્ટોર કરવો હોય તો મસાલામાં કોથમરી તમે જ્યારે મસાલો ઉપયોગમાં લોને ત્યારે ઉમેરવાનો અહીંયા જુઓ કે આપણો મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આપણું શાક ચેક કરી લઈએ હવે અહીંયા શાક જોઈએ તો તમે જુઓ કે શાકમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે અને ભીંડો થોડો સોફ્ટ પણ થઈ ગયો છે જુઓ ચમચાથી પ્રેસ કરતા ભીંડો કટ થઈ જાય છે હવે ભીંડાની સાથે આપણે એક મીડિયમ સાઈઝનું ટમેટું છે એના પણ મેં આ રીતે સ્લાઈસમાં ટુકડા કરી લીધા છે એ ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું ફરી થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેશું જેથી ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે અહિયાં જુઓ કે ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે ને એ મસાલો આપણે થોડો થોડો કરતા કડાઈમાં ઉમેરી દેશું અને મિક્સ કરતા રહેશું મસાલો છે ને લાસ્ટમાં જ ઉમેરવાનો જો તમે પહેલા મસાલો ઉમેરી દેશો ને તો આપણે મસાલામાં જે આમચૂર પાવડર ઉમેરેલો છે ને એને હિસાબે ભીંડાને ચડતા બહુ વાર લાગશે એટલે ભીંડા સરસ ચડી જાય ને પછી મસાલો આપણે ઉમેરવાનો પણ જો તમે આમચૂર પાવડર ના ઉમેરેલો હોય ને તો પણ ભીંડા સાથે તમે મસાલો પહેલા ઉમેરી શકો છો આ રીતે થોડો થોડો મસાલો ઉમેરતો જવાનું અને મિક્સ કરતું જવાનું બાકી રહેલો મસાલો પણ આપણે કડાઈમાં ઉમેરી દેશું અને સાથે જ છે આપણે તળીને રાખેલી ડુંગળીના પીસ છે એ પણ ઉમેરી દેસુ બધું મિક્સ કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે ભીંડામાં બિલકુલ ચીકાશ નથી ભીંડાના એક એક પીસ છૂટા થયેલા છે કે આવી રીતના બનાવેલું શાક તો તમે ટિફિનમાં પણ આપી શકશો અને તમે બાળકોને લંચ બોક્સમાં થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેસુ જેથી મસાલા એકદમ સરસ ફ્લેવર ભીંડા ટમેટા અને ડુંગળી સાથે આવી જાય થોડી વાર ઢાંકણ ઢાંકી દીધા પછી શાક ચેક કરીએ તો અહીંયા તમે જુઓ કે શાક કોથમરી ઉમેરી કોથ હળવા અહીંયા શાક નું ટેક્સચર શાકનો કલર તમે જોઈ શકો છો કે કેટલું સરસ આવેલો છે લગ્ન પ્રસંગમાં હોય એવા જ સ્વાદનું આ શાક તૈયાર થયેલું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને નવા મસાલા સાથે એકદમ મસ્ત મજાની ભીંડાની સબ્જી તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા મસાલા સાથે બનેલું સ્વાદિષ્ટ ભીંડાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ